एक्टिविटी 3 रीड द स्टोरी वार्ता वाचो। मफतलाल्स एग। मफतलाल नो इंडू। मिस्टर मफतलाल वॉज अ लेजी मैन। लेजी एटले आळसू। मिस्टर मफतलाल एक आळसू माणस हता। ही डीड नॉट लाइक टू वॉक। तेमने काम करवू गमतुं नहीं। ही सेट आइडियल और मूड हियर एंड देर ऑल द टाइम। तेओ हमेशा नवरा बेसे रहता अथवा तो आम तेम फरिया करता। आइडियल एटले के नवरा। मूड एटले के फरता रहता। हियर एंड देर एटले के आम तेम। फ्रेंड्स, आपणे आपणी आसपास पण घणा एवा व्यक्तिओ જોતા હોઈએ છીએ કે જેને કામ કરવાનો એકદમ આળસ હોય છે। તે કંઈ નોકરી ધંધો પણ નથી કરતા, ઇવન કંઈ ભણતા પણ નથી કે અધર એક્ટિવિટી પણ નથી કરતા, માત્ર આખો દિવસ રખડિયા કરે છે। આજે મિસ્ટર મફતલાલ છે ને, તે આવી જ એક વ્યક્તિ છે। વન ડે હી વેન્ટ ફોર વોક। વેન્ટ એટલે ગયા। એક દિવસ તેઓ ચાલવા ગયા। He stopped on the way to take rest. To take rest એટલે આરામ કરવો। રસ્તામાં તેઓ આરામ કરવા ઊભા રહ્યા। He sat down under a tree. તેઓ એક ઝાડ નીચે બેઠા। Then he saw a hen's egg laying on the grass under the tree. Hen's egg એટલે કે મરઘીનું ઈંડું। લેંગ એટલે પડેલું। ઓન ધી ગ્રાસ એટલે ઘાસ પર। પછી તેમણે ઝાડ નીચે ઘાસ પર એક મરઘીનું ઈંડું પડેલું જોયું। એન એગ હી થોટ। તેમણે વિચાર્યું, ઈંડું। આઈ એમ વેરી લકી। લકી એટલે નસીબદાર। હું ખૂબ નસીબદાર છું। This will make me rich. Make me એટલે મને બનાવશે। Rich એટલે ધનવાન, પૈસાદાર। આ ઈંડું મને ધનવાન બનાવશે। Just then his friend છગનલાલ saw him. એટલામાં, just then એટલે એટલામાં, એટલામાં તેમના ફ્રેન્ડ છગનલાલે તેમને જોયા। Hello Mr. Mafatlal, he said. He એટલે કોણ? છગનલાલ। છગનલાલ બોલે છે, કેમ છો મિસ્ટર મફતલાલ? તેઓ બોલ્યા। વોટ ઇઝ ધર ઇન યોર હેન્ડ? તમારા હાથમાં શું છે? એન એગ, સેડ મિસ્ટર મફતલાલ। એટલે મફતલાલ શું બોલ્યા? એન્ડું। આઈ એમ વેરી લકી, આરન્ટ આઈ? હું ખૂબ નસીબદાર છું, નહીં? આરન્ટ આઈ એ ક્વેશ્ચન ટેગ છે। આપણે જેમ ગુજરાતીમાં નહીં એવું બોલીએ ને, તો ઇંગ્લિશમાં તેના માટે વપરાય છે આરન્ટ આઈ। એન એગ, સેડ છગનલાલ। ઇન્ડુ, છગનલાલ બોલ્યા। ઇઝ ધેટ ઓલ? બસ એટલું જ? હવે મફતલાલ જ્યારે એમ કહે છે ને કે મારા હાથમાં ઇન્ડુ છે, હું ખૂબ નસીબદાર છું, નહીં? ત્યારે એ સાંભળીને છગનલાલને નવાઈ લાગે છે, એટલે તે પૂછે છે કે બસ એક ઇન્ડુ, ઈંડામાં તમે કેવી રીતે નસીબદાર છો? હવે મફતલાલનો આન્સર સાંભળવા જેવો છે। શું કહે છે? યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, સેડ મિસ્ટર મફતલાલ। મિસ્ટર મફતલાલ શું કહે છે? તમે સમજ્યા નહીં? ધીસ એગ વિલ મેક મી રિચ, આ ઈંડું મને ધનવાન બનાવશે। હિઝ ફ્રેન્ડ લાફ્ડ। હવે મફતલાલને આ વાક્ય સાંભળીને છગનલાલ હસવા લાગે છે। તેમના મિત્ર હસ્યા। પ્લીઝ એક્સપ્લેન, હી સેડ, અને તેઓ શું બોલ્યા? મહેરબાની કરીને મને સમજાવો। છગનલાલને કંઈ સમજ પડતી નથી કે એક ઈંડું કોઈ વ્યક્તિને ધનવાન કેવી રીતે બનાવી શકે છે, પણ જે આવા કામધંધા વગરના નવરા આળસુ લોકો હોય ને, તે કંઈક અલગ જ વિચારતા હોય છે। તે હંમેશા એવું વિચારે છે કે શોર્ટ ટાઈમમાં આપણે રિચ કેવી રીતે બનાવી શકીએ, અને તેની બધી ટ્રાય હંમેશા ફેલ જ હોય છે, બરાબર છે? અહીં મફતલાલનું પણ કંઈક આવું જ છે। લિસન ટુ મી, સેડ મફતલાલ। હવે મફતલાલ છગનલાલને પોતાના વિચારો સમજાવતા કહે છે કે સાંભળો, લિસન એટલે સાંભળો। આઈ શેલ નોટ ઈટ ધીસ એગ, હું
આઈંડું ખાઈશ નહીં, આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ. પોકેટ એટલે કે ખિસ્સામાં, હું તે મારા ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વાર્મ ધેર, વાર્મ એટલે હુંફાળું, ગરમ, તે ત્યાં ગરમ રહેશે, હુંફાળું રહેશે. સૂન અ ચિક વિલ કમ આઉટ ઓફ ધ એગ, સૂન એટલે થોડા સમય, અ ચિક એટલે કે બચ્ચું, થોડા સમય પછી ઈંડામાંથી એક બચ્ચું બહાર નીકળશે. ધ ચિક વિલ ગ્રો ઇન્ટુ અ હેન, ગ્રો એટલે કે મોટું થઈ, આ બચ્ચું મોટું થઈને મરઘી બનશે. ધ હેન વિલ લે એગ્સ, આ મરઘી ઈંડા આપશે, લે એટલે આપશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ, તે ઈંડા મને વધારે બચ્ચા આપશે, મોર એટલે કે વધારે. ધે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ, આ બધા જ બચ્ચા મોટા થઈને ફરીથી મરઘી બનશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ, અને તે બધી મરઘીઓ પણ ફરીથી ઈંડા આપશે. આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રિચ મેન, SELL સેલ એટલે વેચીશ, હું તે ઈંડા વેચીશ અને હું એક ધનવાન માણસ બનીશ. રિચ મેન એટલે ધનવાન માણસ. જુઓ આ મફતલાલ કેવું વિચારે છે કે એક ઈંડામાંથી એક મરઘી થાય, એ મરઘી મોટી થાય એટલે બીજું ઈંડું આપે, એક ઈંડું આપે એટલે એમાંથી એક બચ્ચું થાય, એ બચ્ચું મોટું થઈને ફરીથી મરઘી બનશે અને એ વધારે પડતા ઈંડા આપશે. આવી રીતે એને ધીરે ધીરે કરતાં ઘણા બધા ઈંડા મળી જશે. આ બધા જ ઈંડા તે વેચી દેશે અને તેમાંથી જે પૈસા આવશે તેમાંથી તે ધનવાન પૈસાદાર બની જશે. છે ને એકદમ ફોગટના વિચાર. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું એક મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, સર્વન્ટ્સ એટલે કે નોકરો, સર્વ એટલે સેવા, ઘણા બધા નોકરો મારી સેવા કરશે. આઈ શેલ હેવ ફોર કાર્સ, મારી પાસે ચાર ચાર તો કાર હશે. પીપલ વિલ સે લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ, અને મને જોઈને લોકો કહેશે જુઓ તે મિસ્ટર મફતલાલ છે, હી ઇઝ વેરી રિચ મેન, તે તો બહુ ધનવાન માણસ છે. ધેન આઈ શેલ, અને પછી હું આવી રીતે મિસ્ટર મફતલાલ એક ઈંડામાંથી પોતે ધનવાન બની શકશે પણ જાતને મહેનત કર્યા વગર, એવું એક ખોટું સ્વપ્ન જોઈએ છે. બરાબર છે. હવે મિસ્ટર મફતલાલની આવી નકામી મોટી મોટી વાતો સાંભળીને છગનલાલ વચ્ચે જ બોલી પડે છે. સ્ટોપ, સેડ છગનલાલ. ઊભા રહો, છગનલાલ બોલ્યા. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, ટુ ફાસ્ટ એટલે ખૂબ ઝડપથી, તમે ખૂબ ઝડપથી વિચારી રહ્યા છો એટલે કે તમે થોડુંક વધારે પડતું વિચારી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, લેટ મી લુક એટલે કે મને જોવા દો, વન્ડરફુલ એટલે અદ્ભુત, મને આ અદ્ભુત ઈંડું જોવા તો દો. મિસ્ટર મફતલાલ ટુક ધ એગ આઉટ ઓફ હિસ પોકેટ, ટુક એટલે કાઢ્યું. મિસ્ટર મફતલાલે પોતાના ખિસ્સામાંથી ઈંડું બહાર કાઢ્યું. હી શોડ ઇટ ટુ છગનલાલ, તેમણે તે છગનલાલને બતાવ્યું, શોડ એટલે કે બતાવ્યું. બટ ઇટ સ્લિપ્ડ ફ્રોમ હિસ ફિંગર્સ, સ્લિપ્ડ એટલે સરકી ગયું, લસરી ગયું, ફિંગર્સ એટલે આંગળીઓમાંથી, પણ છગનલાલને આપતા આપતા તે તેની આંગળીઓમાંથી સરકી ગયું એટલે કે નીચે પડી ગયું. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ, બ્રોકન એટલે તૂટેલા. મિસ્ટર મફતલાલે આ તૂટેલા ઈંડા સામે જોયું. ઓ ડિયર, હી સેડ, શું બોલ્યા તે, અરે રે, એને તો જાણે એમ થયું કે એક ઈંડું તૂટી ગયું છે, ત્યાં પોતે હવે કોઈ દિવસ ધનવાન નહીં બની શકે. નાવ આઈ શેલ નોટ હેવ એની ચેક્સ, હવે મારી પાસે મરઘીના બચ્ચા નહીં હોય. આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ, મારી પાસે મરઘીઓ પણ નહીં હોય. ધે વિલ નોટ લે એની એગ્સ, તે કોઈ ઈંડા પણ નહીં આપે. આઈ શેલ નોટ બી રિચ, અને હવે હું ધનવાન નહીં બનું. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ, મારી પાસે હવે મોટું ઘર પણ નહીં હોય.
આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર્સ. મારી પાસે હવે ઘણા બધા નોકર અને કાર પણ નહીં હોય. ઓ ડિયર, અરે રે છે ને. મિસ્ટર મફતલાલ એકદમ જ આળસુ, જાણે એક ઈંડો હશે તો જ પોતે ધનવાન બની શકશે એવું વિચારે છે. યસ શેઠ છગનલાલ. હવે મફતલાલની આવી વાતો સાંભળીને છગનલાલ પણ બોલે છે. હા છગનલાલ બોલ્યા, યુ વિલ બી પોર મિસ્ટર મફતલાલ. હવે તમે ગરીબ બિચારા મફતલાલ થઈ જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. પણ તમે બીજી વાર તમારું નસીબ અજમાવી શકો છો. કમ ઓન, ચાલો સ્ટાર્ટ વોકિંગ એન્ડ અર્ન. વોકિંગ એટલે કામ કરીને, અર્ન એટલે કે કમાવાનું. કામ કરીને કમાવાનું ચાલુ કરી દો. છગનલાલ બહુ સરસ વાત કરે છે કે આવી રીતે નકામું વિચાર્યા વગર તમે કામ કરવાનું ચાલુ કરી દો અને પૈસા કમાવા માંડો, એટલે એમાંથી તમે પૈસાદાર બની શકશો. પરહેપ્સ યુ આર રાઇટ, સેડ મિસ્ટર મફતલાલ સેડલી. પરહેપ્સ એટલે કદાચ, સેડલી એટલે દુઃખી થઈને. મફતલાલ એકદમ દુઃખી થઈને શું કહે છે, હા કદાચ તમારી વાત સાચી છે. ફ્રેન્ડ્સ, આ એક નાનકડી સ્ટોરી આપણને ઘણું બધું શીખવી જાય છે કે મફતનું મેળવવાના વિચાર કર્યા વગર, ખોટી રીતે પૈસાદાર બનવાના વિચાર કર્યા વગર, સ્વપ્ન જોયા વગર આપણે એકદમ પ્રામાણિકતાથી મહેનત કરવી જોઈએ, ઘણું બધું કામ કરવું જોઈએ અને કમાણી મેળવવી જોઈએ. અને આપણી મહેનતની કમાણીથી જ આપણે પૈસાદાર બનવાનું સ્વપ્ન જોવું જોઈએ અને તો જ તે સાકાર થઈ શકે છે. બરાબર છે. નવરા બેસી રહેવાથી કે કોઈનું મફતનું લેવાથી કોઈ દિવસ આપણે પૈસાદાર બની શકતા નથી. ઓકે, હવે આજનો હોમવર્ક નોંધી લો. હોમવર્ક, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આપેલો પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ લખો.